એક 29.6 સેન્ટીમીટર લંબાઈ અને 8.8 સેન્ટીમીટર પહોળી લંબચોરસ કાગળની શીટને વાળીને વર્તુળ બની શકાય અને પછી તેનું અંદાજિત પરિઘ જાણી શકાય. પહેલાં આ શીટને 16 સરખા ભાગમાં વિભાજિત કરવાનું છે. બંને છેડાને મધ્ય રેખા તરફ વાળો જેથી ત્રિમાસિક રેખાઓ મળે. પછી છેડાને ત્રિમાસિક તરફ વાળો. આ રીતે માપાંક ઉપર આધારિત વાળવાથી પટ્ટીને 16 એક સરખા ભાગમાં વિભાજિત કરી શકશું. કાગળને ઊંધો કરો જેથી માઉન્ટેન ફોલ્સ ઉપરની બાજુ રહે. એક શાહી વગરની બોલપેન લો અને એક માપ પટ્ટીથી 16 લંબચોરસના દરેક કર્ણને આંકો. બધા કર્ણની સરખી રીતે સળ પાડો. બધા 16 લંબચોરસ માટે દોરાવો. તમને દેખાશે કે બધા કર્ણ ફોલ્સ અને બધી સીધી રેખાઓ વેલી ફોલ્સ બનશે. આખરે એક વિભાગને કાપો જેથી ફક્ત 15 વિભાગ રહે. હવે બધી જ ઘડીઓ ભેગી કરતા તે કાગળની કાપલી પોતાની મેળે એક ગોલાકાર ફૂલનો આકાર લેશે. પ્રકૃતિ એક ગોલાકાર બિલ્લા જેવી દેખાશે. બધી જ ઘડીને સરખી રીતે દબાવો. આ પ્રકૃતિ એક સર્પાકાર દાદરાની જેમ ઉપર આવશે. હવે કાગળને ખોલો અને મધ્ય રેખા તરફ વાળો. મધ્ય રેખા બાજુ કાપો જેથી બે એક સરખા અડદિયા મળે. એક અડધા ભાગને લો અને તેની પાટલીઓ ભેગી કરતા એક સરસ વર્તુળ બનશે. એક સ્કેચપેનથી વર્તુળના પરિઘનું નિશાન કરો. કાગળને ખોલતા આપણે જોશું કે વર્તુળનો પરિઘ આ વાસ્તવમાં 15 ભાગની પટ્ટીની લંબાઈ હતી. એક લંબચોરસ કાગળની પટ્ટીમાંથી એક વર્તુળને બનાવવાનો આ એક સરસ પ્રયોગ છે.